ગુજરાતના ખંભાત ગામની ગલીઓમાં મળતા તીખા અને ચટાકેદાર આ ભજીયા સ્વાદમાં સુપર ટેસ્ટી છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ખંભાતના ફેમસ બટાકાના દાબડા ભજીયાની રેસીપી. બટાકાના દાબડા ભજીયામાં પતલી બટાકાની સ્લાઈસ વચ્ચે તીખો અને સુપર ટેસ્ટી મસાલો ભરવામાં આવે છે, જેનાથી આ ભજીયા સ્વાદમાં એકદમ ચટાકેદાર અને સ્પાઈસી હોય છે. અને સાથે આ તીખા ભજીયાના ટેસ્ટને બેલેન્સ કરવા માટે તેની સાથે એક સ્પેશિયલ કઢી સર્વ કરવામાં આવે છે. તો એકદમ ટેસ્ટી વરસાદમાં ખાવાની મજા આવે તેવા ચટાકેદાર બટાકાના દાબડા ભજીયાની રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. ખંભાતના સ્પેશિયલ ચટાકેદાર બટેકાના દાબડા ભજીયા બનાવવા માટે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે. દાબડા ભજીયા બનાવતી વખતે આ રીતના મીડિયમ સાઇઝના બટેટાની પસંદગી કરવી. તો હવે બટેટાની છાલને એકદમ સારી રીતે કાઢી લઈએ. તો હવે ભજીયા માટે આપણે બટેટાની સ્લાઈસ કરવાની છે, તો તેના માટે મેં અહીંયા વેફર પાડવાનું સ્લાઈઝર લીધેલું છે. આ ભજીયામાં બટેટાની એકદમ પતલી સ્લાઈસ હોય છે, જેથી બે બટેટાની સ્લાઈસ વચ્ચે રહેલા મસાલાનો એકદમ સરસ સ્વાદ આવે. તો હવે સ્લાઈઝરની મદદથી આપણે બટેટાની સ્લાઈસ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બધી જ બટેટાની સ્લાઈસ થઈ ગઈ છે અને આ સ્લાઈસની થિકનેસ આ રીતની પતલી રાખવાની છે. જો તમારી પાસે સ્લાઈઝર ના હોય તો તમે છરીની મદદથી બટેટાની આ રીતની પતલી સ્લાઈસ કરી લેજો. તો હવે આ રીતે આપણે બીજા બટેટાની પણ સ્લાઈસ કરી લઈએ અને તૈયાર થયેલી સ્લાઈસને આ રીતના ઠંડા પાણીમાં ડીપ કરીને રાખી દઈએ. આપણે સ્લાઈસને પાણીમાં ડીપ કરીને રાખવાની છે, જેથી તે જરા પણ કાળી ન પડે. તો હવે સ્લાઈસ તો થઈ ગઈ, હવે આપણે બે સ્લાઈસની વચ્ચે ભરવાનો એકદમ ચટાકેદાર મસાલો બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન રાખેલું છે. હવે તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ અને મેં અહીંયા 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ચણાના લોટને સારી રીતે શેકવાનો છે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ચણાનો લોટ સારી રીતે રોસ્ટ થઈને તેનો કલર બદલાઈ ગયો છે અને લોટમાંથી તેની શેકાની એકદમ સરસ સુગંધ આવવા માંડી છે. તો બસ હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી અને ચણાના લોટને ઠરવા માટે લઈ લઈએ. જો તમારી પાસે ચણાના લોટને શેકવાનો સમય ના હોય તો તમે ઇન્સ્ટન્ટલી 1 કપ જેટલા ભાવનગરી ગાંઠિયા કે પછી સેવનો ઉપયોગ પણ દાબડા ભજીયાના મસાલા માટે કરી શકો છો. તો આપણો શેકાયેલો ચણાનો લોટ ઠરી ગયો છે, હવે તેમાં ફટાફટ મસાલો કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા 7 થી 8 લસણની કળીને મિક્સર જારમાં પેસ્ટ કરી લીધેલી છે, તેને એડ કરી દઈએ. સાથે 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી જેટલો લવિંગનો ભૂકો, 1 ચમચી જેટલો મરી પાવડર. ટ્રેડિશનલી દાબડા ભજીયાના મસાલામાં એકદમ સરસ ફ્લેવર માટે લવિંગ અને મરી પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે, પણ જો ઘરમાં લવિંગ પાવડર કે મરી પાવડર ના હોય તો તમે તેની જગ્યાએ 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો અને સાથે 2 મોટી ચમચી જેટલા તલ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1/2 ચમચી ધાણા જીરું પાવડર અને મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. દાબડા ભજીયાનો મસાલો એકદમ સ્પાઈસી અને ચટાકેદાર હોય છે, તેથી મેં અહીંયા મરચાંનું પ્રમાણ વધારે લીધેલું છે, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાંનું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો. અને સાથે મસાલાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 2 ચમચી જેટલી ખાંડ અને 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. હવે મસાલામાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો ખંભાતની સ્ટ્રીટ પર મળે તેવો તીખો અને ચટાકેદાર દાબડા ભજીયાનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે પાણીમાં ડીપ કરેલી બટેટાની સ્લાઈસને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે પાણીમાં ડીપ કરવાને લીધે આપણી સ્લાઈસ જરા પણ કાળી નથી પડેલી. હવે સ્લાઈસમાંથી બધું જ પાણી કાઢી લઈએ.
હવે દાબડા ભજીયા માટે આપણે આ સ્લાઈસની વચ્ચે મસાલાને ભરવાનો છે. અહીંયા આપણે સ્લાઈસને જરા પણ ડ્રાય નથી કરવાની. થોડી ભીની સ્લાઈસ હશે તો મસાલો એકદમ સહેલાઈથી સ્લાઈસ ઉપર ચોટી જશે અને આપણા ભજીયા પરફેક્ટ થશે. તો હવે સ્લાઈસને મસાલો ભરવા માટે લઈ લઈએ. તો હવે સેજ ભીની બટેટાની સ્લાઈસ ઉપર 1 ચમચી જેટલા મસાલાને હાથની મદદથી આ રીતે સ્ટીક કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે બટેટાની સ્લાઈસ સેજ ભીની હોવાને લીધે મસાલો એકદમ સારી રીતે સ્ટીક થઈ ગયો છે. હવે તેની ઉપર બટેટાની બીજી સ્લાઈસને રાખીને હાથની મદદથી બંને સ્લાઈસને પ્રેસ કરી લઈએ. તો આપણા દાબડા ભજીયા માટે 2 સ્લાઈસની વચ્ચે ચટપટો અને ટેસ્ટી મસાલો સ્ટફ થઈ ગયો છે. હવે આ રીતે આપણે ભજીયા માટે બધી જ સ્લાઈસની વચ્ચે મસાલાને સ્ટફ કરી લઈએ. તો મેં અહીંયા 2 બટેટાની બધી જ સ્લાઈસ વચ્ચે મસાલાને સ્ટફ કરી લીધેલો છે. આ મસાલાને સ્ટફ કર્યા પછી મારે 1/2 કપ જેટલો મસાલો વધેલો છે. આ મસાલાને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે દાબડા ભજીયા ખાવાનું મન થાય ત્યારે મસાલો બટેટાની સ્લાઈસ વચ્ચે ભરી અને બનાવી શકો છો. હવે દાબડા ભજીયા માટે ચણાના લોટનું પતલું બેટર બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. સાથે મેં 2 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. ચોખાના લોટને ભજીયાના બેટરમાં એડ કરવાથી ભજીયાનું બહારનું લેયર એકદમ ક્રિસ્પી થશે. હવે મસાલામાં ચપટી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ચમચી જેટલો હળદર પાવડર અને મેં અહીંયા 1/8 એટલે કે 1 પિન જેટલો બેકિંગ સોડા લીધેલો છે. તેને એડ કરી દઈએ. હવે મસાલાને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે મેં અહીંયા 2/3 કપ જેટલું પાણી લીધેલું છે. તેને થોડું થોડું એડ કરીને આપણે દાબડા ભજીયાનું એકદમ પતલું બેટર બનાવવાનું છે. દાબડા ભજીયા બનાવતી વખતે ચણાના લોટનું પતલું જ બેટર બનાવવામાં આવે છે જેથી ભજીયા ખાતી વખતે આપણને બેટર કરતાં વધુ મસાલાનો સ્વાદ આવે. તો તમે જોઈ શકો છો કે પતલું અને પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું દાબડા ભજીયાનું બેટર તૈયાર થઈ ગયું છે અને આ બેટર બનાવવા માટે મારે 2/3 કપથી થોડા વધારે પાણીની જરૂર પડેલી છે. હવે ભજીયાના બેટરમાં 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરીને મિક્સ કરી લઈએ. હવે સ્ટફિંગ ભરીને તૈયાર કરેલી બટેટાની સ્લાઈસને આ રીતના બેટરમાં ડીપ કરીને સારી રીતે કોટ કરી લઈએ. હવે કોટ કરેલી સ્લાઈસમાંથી આ રીતના વધારાનું બધું જ બેટરને કાઢી લઈએ. આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે બટેટા ઉપર ચણાના લોટનું એકદમ પતલું લેયર જોઈએ છે. તો તમે જોઈ શકો છો કે બટેટા ઉપર ચણાના લોટનું એકદમ પતલું અને પરફેક્ટ લેયર થઈ ગયું છે. હવે તેને તળવા માટે લઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડો લોટ તેલમાં એડ કરીએ. તો તમે જોઈ શકો છો કે લોટ થોડી વાર તેલમાં રહીને તરત જ ઉપર આવે છે. મીન્સ આપણું તેલ ભજીયા તળવા માટે એકદમ પરફેક્ટ છે. હવે ગરમ તેલમાં ભજીયાને તળવા માટે એડ કરી દઈએ. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેલમાં એક સાથે ઘણા બધા ભજીયાને તળવા માટે એડ નથી કરવાના. તો હવે જારાની મદદથી ભજીયાને બંને બાજુ પલટાવતા જઈને આપણે તેને ક્રિસ્પી તળી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું ભજીયાનું બેટર એટલું પરફેક્ટ છે કે તળતી વખતે ભજીયા એકદમ ફૂલેલા બન્યા છે. તો આપણા ભજીયા બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈને પરફેક્ટ તળાઈ ગયા છે. હવે ઝારાની મદદથી તળાયેલા ભજીયાને ટીશ્યુ પેપર પર લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ એબ્સોર્બ થઈ જાય. તો આપણા ક્રિસ્પી અને સ્વાદમાં એકદમ તીખા અને ચટાકેદાર દાબડા ભજીયા તૈયાર થઈ ગયા છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા છે. તો હવે આપણા તીખા દાબડા ભજીયાના ટેસ્ટને બેલેન્સ કરવા માટે તેની સાથે સર્વ કરતી કઢી બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા એક નાનું પેન રાખેલું છે. હવે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ. હવે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તેને પાણીમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ચણાનો લોટ પાણીમાં એકદમ સારી રીતે મિક્સ થઈને ગાંઠા વગરનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે કઢીના મિક્સરને મીડિયમ ગેસની ફ્લેમ પર રાખી દઈએ. તો હવે કઢીમાં મસાલો કરી લઈએ. તો તેમાં સૌથી પહેલા 1/4 ચમચી જેટલો હળદર પાવડર,
અડધી ચમચી લાલ મરચું પાવડર, એક ચમચી લસણ અને આદુની પેસ્ટ લીધેલી છે તેને એડ કરી દઈએ, સાથે અડધી ચમચી ખાંડ અને એક ચોથાઈ ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આપણે કઢીને 2-3 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકાળવાની છે. તો 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી કઢી એકદમ સારી રીતે ઉકળીને મીડિયમ કન્સિસ્ટન્સી વાળી થઈ ગઈ છે. આપણે કઢીને વધુ પડતી ઉકાળવાની નથી, કારણ કે જેમ કઢી ઠરશે તેમ તે થોડી થીક થશે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને કઢીને ગરમા ગરમ ભજીયા સાથે સર્વ કરી લઈએ. તો ટેસ્ટી કઢી સાથે ગરમા ગરમ અને સ્પાઈસી બટાકાના દાબડાને સર્વ કરી લઈએ. તો વરસાદમાં ખાવાની મજા આવે તેવા ક્રિસ્પી અને અંદરથી એકદમ તીખા અને ચટાકેદાર બટાકાના દાબડા કઢી સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે. જો આ બટાકાના દાબડાની લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.